અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે દમન દીવ અને દાદરનગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા આજે ટિકિટ આપવામાં આવી એ દમણ જનતાને એના વિશ્વાસ પર આપવામાં આવી ચોથી વાર ચોક પૂરે ચોથી વાર ચોક્કસ બહુમતીથી સીટ કાઢીને પ્રથમ શ્રી ગણેશ કરીને નવીનભાઈનો ખોડામાં આપી દઈશું દિલ્હીમાં ને લોકો મન બનાવેલું કે બીજેપીને જ વોટ આપવાના અધિને પ્રધાનમંત્રીને વોટ આપવાના કારણ કે વિશ્વમાં નામ આજે ઊંચું કરી લાવ્યું આપણો દેશનો દુનિયાની અંદર અને દમણ દીવની કોઈ ગણતરી નથી બે હજાર ચૌદ પછી આદરણ નરેન્દ્રભાઈ મોદીના આશીર્વાદથી અહીંયા ખૂબ કામ કર્યા અને પ્રશાસક શ્રી પવનભાઈ પટેલ બી ખૂબ કામ કર્યા બધાના સહયોગથી મહત્વપૂર્ણ છે કે લાલુભાઈ પટેલ દમન દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે આ અગાઉ તેઓ વર્ષ 2009, 2014 અને 2019 માં પણ જંગ લીડ થી જીતી અને દમન દીવ નું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે અને હવે સતત ચોથી વખત પાર્ટીએ એ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજથી તેઓ એ ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કર્યા હતા પ્રચારનો આરંભ કરતા લાલુભાઈ પટેલ અને પ્રભારી પૂર્ણેશ મોદીએ દમન દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ભાજપનો ભગવો લહેરાશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અનેક પ્રોજેક પ્રોજેક્ટો પ્રકલ્પો સાધનો સગવડો લગભગ દીવ અને દમણ દાદરા નગર હવેલી પ્રદેશમાં ચૌદ હજાર કરોડ જેટલા કામો થયા છે હજારો લાભાર્થી છે અને સાથે સાથે લાલુભાઈ છેલ્લા ટોનટમથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિત્વ રૂપે સંસદમાં બિરાજમાન થાય છે આજે ફરી વખત ચોથી વખત એમને ટક મળી છે ત્યારે ભગવાનના આશીર્વાદ લઈને આજથી જનસંપર્ક અભિયાન શરૂ કરી રહ્યા છે અમે અમારી સામે કોઈ પણ આવે અમે ચૂંટણી જીતવા નથી લોટલા લોકોના દિલ જીતવા નીકળ્યા છે બૂથ પર ભવ્ય જીત થાય એના માટે નીકળ્યા છે વીતેલા વર્ષોમાં કરેલા વિકાસના કામોને લઈ ભાજપ લોકો વચ્ચે જશે આ વખતે ભાજપ ચૂંટણી જીતવા કરતાં લોકોના દિલ જીતવા નીકળ્યા હોવાનું જણાવ્યું છે તો બીજી બાજુ કોંગ્રેસ કે અન્ય રાજકીય પાર્ટીઓએ પોતાના ઉમેદવાર જાહેર નથી કર્યા હોવા છતાં પ્રદેશનું રાજકારણ ગરમાયું છે

ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર પત્રકાર પરિષદ પૂર્વ ગૃહમંત્રી જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં સાંસદ મનસુખ વસાવા જિલ્લા પ્રમુખ અટોદરિયા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત સંગઠનના હોદ્દેદારો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ અંગે પ્રદીપસિંહ જાડેજાએ ચિતાર આપ્યો હતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ છવ્વીસ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્તરે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનનો આરંભ કરાવ્યો હતો જેમાં દેશના એક કરોડ લોકોના ત્રીજી વખત બનનારી મોદી સરકાર પાસે શું અપેક્ષા સૂચનો છે તે એકત્ર કરી સંકલિત કરાશે ભાજપ મોદી સરકાર બે હજાર ચોવીસના તેઓના ચૂંટણી ઢંડેરામાં આ ઘોષણાપત્રો જાહેર કરશે અને ત્રીજી વખત મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ પાંચ વર્ષમાં તેને પૂર્ણ કરવા કાર્યરત રહેશે આગામી દિવસોમાં એટલે કે બે હજાર ચૌદમાં ભાજપની મોદી સાહેબના નેતૃત્વ હેઠળ પ્રથમ સરકાર બની બે હજાર ઓગણીસમાં દ્વિતીય સરકાર બની અને આગામી બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં મોદી સાહેબ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય નડ્ડાજીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશભરમાં એક કરોડ લોકોએ પોતાના સૂચનો એ ભારતીય જનતા પાર્ટીને મોકલે. ભરૂચ લોકસભા માટે ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા દ્વારા ભાજપા ઉમેદવારોની હવે ઉંમર થઈ ગઈ છે એમને આરામ કરવો જોઈએ જેવા નિવેદનો આપ્યા બાદ એનો જવાબ આપતા મનસુખભાઈ વસાવાએ કહ્યું કે ચેતર વસાવા હારી જવાનો છે એટલે ગમે તેમ નિવેદનો કરે છે. મારી શક્તિ જોવી હોય તો ખુલ્લા મેદાનમાં આવી જાય ત્યારે ખબર પડી જશે મારામાં કેટલી શક્તિ છે. એમ જણાવી ચેતર વસાવાના નિવેદનનો જવાબ આપ્યો હતો ચૈતરભાઈ ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જઉં છું એક કલાક વોકિંગ સવારી કરું છું સ્નાન વિધિ કરી પૂજા પાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જનકલ્યાણ કલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગે આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે ગુજરાતમાં આ અભિયાન પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આરંભ કરાવ્યો હતો જેમાં પંદર લાખ પ્રજાના સૂચનો એકત્ર કરવાનો લક્ષ્યાંક છે ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ પત્રનો પ્રારંભ કરાવતા પ્રદીપસિંહ જાડેજાએ સૂચન મોકલવા નંબર જાહેર સ્થળોએ પેટીઓ તેમજ એપ વિશે માહિતી આપી સમાચારમાં આગળ વધી લોકસભા ચૂંટણી પહેલા લોકોના અભિપ્રાય મેળવવા માટે ભાજપ દ્વારા સંકલ્પ પત્ર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો નવસારી ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો સંકલ્પ પત્રની પેટી નરેન્દ્ર મોદી એપ મિસકોલ નંબર અને ઈમેલ દ્વારા ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી લોકસભા બે હજાર ચૂંટણી પૂર્વેમાં ભારતીય જનતા પાર્ટીનું પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુથી જન જન સુધી પહોંચવા તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા હેતુ જનતાના સૂચનો માટે બુધવારે નવસારી લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને નવસારીના પ્રભારી જનકભાઈ બગદાણાવાળા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ લોકસભાના ઇન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ લોકસભાના સંયોજક અશોકભાઈ ધુરાજીયા ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ નવસારીના ધારાસભ્ય ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ સંગીતાબેન ઉધનાના ધારાસભ્ય મનુભાઈ પટેલ વગેરેની ખાસ ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી લોકોની અપેક્ષાનું સંકલ્પ પત્ર બને તે માટે સૂચન પેટી જિલ્લાના મુખ્ય સ્થાનો કોલેજો સહિત સ્થળોએ પેટી સ્વરૂપે મુકાશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ વિકસિત ભારત મોદીની ગેરંટી વિડિયો વાન નવસારી લોકસભામાં બે વાન મોકલવામાં આવશે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ દ્વારા બૂથ સ્તરે જનસંપર્ક કરી જનતાના સૂચનો મેળવવામાં આવશે વિવિધ સેલના માધ્યમથી જિલ્લા સ્તરે બેઠકો થકી પણ સૂચનો મેળવવામાં આવશે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય સ્તરેથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 આ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી છે ઓછામાં ઓછા એક કરોડથી વધારે લોકોનું એક જે સૂચનો હોય આવતા દિવસોમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં તમામ નાગરિકોને જોડાવા માટે એમના સૂચનો લેવા માટે એના સુજાવ લેવા માટેનો આ કાર્યક્રમ છે એ ચાર રીતે એ લોકો સૂચનો આપી શકશે એક આ પેટી છે આ પેટીમાં પોતે કાર્ડના માધ્યમથી પોતે જે પોસ્ટકાર્ડ લઈને અમારા કાર્યકર્તાઓ ઘર ઘર સુધી જશે એમના સૂચનો લેશે અને પેટીમાં નાખવામાં આવશે એક મોબાઈલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે નવ્વાણું ઝીરો સોરી નેવું 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 વીસ ચોવીસ આ મોબાઈલ નંબર ઉપર કોઈ પણ નાગરિક જ્યારે મિસ કરશે ત્યારે એમને સામેથી ફોન આવશે અને ત્રીસ સેકન્ડમાં પોતાનો સુઝાવ એ બોલીને એમાં રેકોર્ડ કરી શકશે વર્ષ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસના સંકલ્પ પત્રમાં આપેલા વચનોમાંથી પંચાણું ટકાથી વધુના કામો પૂર્ણ કર્યા છે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે સંકલ્પ પત્રને ગંભીરતાથી લે છે સંકલ્પ પત્ર એટલે લોકોને આપેલા વચનોને પૂર્ણ કરવા માટેનો સંકલ્પ ભાજપાએ આપેલા વચનો પૂર્ણ કર્યા છે એટલે જ આજે વધુમાં વધુ લોકો તેમના સૂચનો મોકલે છે એ શક્ય તમામ સૂચનો સંકલ્પ પત્રમાં સમાવેશ કરવાનો પ્રયાસ કરાશે બીજી તરફ તાફી જિલ્લા ખાતે આગામી દસમી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાફી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ રાજ્યમાં કોંગ્રેસ છોડી જનાર નેતાઓ મુદ્દે આપી પ્રતિક્રિયા આગામી દસ તારીખે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો ન્યાયયાત્રા સુરત અને તાપી જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારે આયોજન બાબતે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ હતી આ સમયે તુષાર ચૌધરી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ડોક્ટર તુષાર ચૌધરીએ આ સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પાર્ટી છોડી ભાજપમાં જવાના મુદ્દે કરવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યું હતું કે કોંગ્રેસ ક્યારે રામનો વિરોધ કર્યો નથી ભગવાન રામ માટે આશા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપમાં ક્યાં જવાની જરૂર છે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ છોડી જનારા લોકોને તેમના ધંધા રોજગાર અને આર્થિક લાભ તેમજ મંત્રી પદની લાલચે કોંગ્રેસ છોડી રહ્યા છે વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીએ કોંગ્રેસ છોડી જતા નેતાઓના મુદ્દે પ્રતિક્રિયા આપી હતી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું કે રામ મંદિર વિષય પર કોઈ કોંગ્રેસનો વિરોધ નથી એ લોકો મંદિર જઈને દર્શન કરી શકે છે પરંતુ એ લોકોનું રાજકીય ભવિષ્યના લોભ લાલચ માટે ભાજપમાં જઈ રહ્યા છે ભગવાન રામ માટે આસ્થા હોય તો અયોધ્યા ખાતે દર્શન કરવા જઈ આવો ભાજપ ક્યાં જવાની જરૂર છે 10મી માર્ચ 11 કલાકે ભારત જોડો ન્યાય યાત્રા આપડા તાપી જિલ્લામાં પ્રવેશ કરી રહી છે ત્યારે તાપી જિલ્લા મિશન જકાતનાકા પાસે બિરસા મુંડીની પ્રતિમા આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે ત્યાંથી આ યાત્રા પદયાત્રા સ્વરૂપે સયાજી સર્કલ થઈને જૂના બસ સ્ટેન્ડ જશે સયાજી સર્કલ પર પણ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે ત્યારબાદ જૂના બસ સ્ટેન્ડ પર એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં રાહુલ ગાંધી એ સભાને સંબોધશે અને ત્યાંથી સોનગઢ જવા રવાના થશે સોનગઢ ગયા બાદ ત્યાં ગાંધી પ્રતિમાથી બસ સ્ટેન્ડ સુધી એ પદયાત્રા રૂપે જશે અને બસ સ્ટેન્ડ ખાતે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે તાપી જિલ્લા ખાતે આગામી દસમી માર્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની આવી રહેલ ભારત જોડો ન્યાય યાત્રા બાબતે તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ડોક્ટર ચૌધરી રાહુલ ગાંધીની યાત્રાના રૂટ અને સભા સંબંધિત જાણકારી આપી હતી બીજી તરફ બારોટ જોડોની આ યાત્રાને લઈ રાહુલ ગાંધી ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લેશે ખાસ કરીને આદિવાસી વિસ્તારોની અંદર પ્રસાર થઈને મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ગુજરાતના ચાર દિવસમાં ચારસો કિલોમીટર જેટલું અંતર કાપશે ગુજરાત ખાતે તેમનું ભવ્ય સ્વાગત થાય તેવી તૈયારીઓ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે ભારત જોડું યાત્રા ગુજરાતના દાહોદ જિલ્લાના જાલોદ ખાતે બપોરે ત્રણ કલાકે પ્રવેશ કરશે ભારત ન્યાય યાત્રા ગુજરાત રાજ્યમાં ચાર દિવસમાં સાત જિલ્લાઓમાં 400 થી વધુ કિલોમીટરનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી કંબોઇ ધામ પાવાગઢ તળેટી મંદિર હરસિદ્ધિ માતાજી મંદિર રાજપીપળા સ્વરાજ આશ્રમ બારડોલી સહિતના ઐતિહાસિક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન છ પબ્લિક મિટિંગ સત્યાવીસ કોર્નર મિટિંગ 17 થી વધુ સ્વાગત સ્થળો અને ટાઉન પદયાત્રાનું આયોજન રાખેલ છે છે દેશના લાખો લોકો બેરોજગારીના સંકટથી ઘેરાયેલા દેશમાં પીએચડી અને માસ્ટર ડિગ્રી ધરાવતા યુવાનો પણ પટાવાળાની ભરતીમાં આવેદન કરી રહ્યા છે બેરોજગાર યુવાન દેવામાં તળે દબાતા ખેડૂતો સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય ગરીબ ગરીબ વધુ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઈ રહી છે પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપત્તિ આપી રહ્યા છે પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નૈશ દેસાઈએ જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા જે યાત્રા કાઢવામાં આવી છે તેને ગુજરાતમાં ભવ્ય સ્વાગત માટે તૈયારી કરવામાં આવી છે ઓગણીસો બાવીસમાં માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઈ તેનો ઉદ્દેશ્ય સમાજને જાગૃત કરવાનો હતો વર્ષ ઓગણીસો બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ બારડોલી સ્વરાજ આશ્રમ બારડોલી જે છે ત્યાં એમની મુલાકાત છે બારડોલી સ્વરાજ આશ્રમ ની નજીકમાં માં જે પેલો આપણે મેદાન છે સરદાર મેદાન જાહેર સભા છે તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસની ઓળખ એવા બારડોલીમાં કોર્નર બેઠક અને જાહેર સભા પણ યોજાશે અર્જુન મોડવાડિયા સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે તેનો ખૂબ જ દુઃખ છે જે લોકો નરેન્દ્ર મોદી અને અમિત શાહને રંગા બિરલા કરીને સંબોધતા હતા તેઓ આજે ચાપલુસી કરી રહ્યા છે અને તેમને મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાથે સરખાવી રહ્યા છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત શહેરમાં વીએનએચયુ ખાતે નારી સશક્તિકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીનીઓ સાથે આશ્રમ પરંપરાના સ્થાપક પુષ્કર મિશ્રાએ વાતચીત કરી હતી અને અનેક મુદ્દે મહિલાઓને જાગૃતિ આવે એ વાર્તાલાપ કર્યો હતો મહિલા દિનના ઉપલક્ષમાં સુરતની દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ડોક્ટર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા ડોક્ટર પુષ્કર મિશ્રાએ વિદ્યાર્થીનીઓને સાથે વાતચીત દરમિયાન મુખ્ય મુદ્દાઓ જેમ કે મહિલાની શક્તિ રાજધર્મ અને મહિલાઓનું સમાજમાં અસ્તિત્વ જેવા અનેક પરિબળોને ચર્ચા કરી હતી ડોક્ટર પુષ્કર મિશ્રા સાથે તેમના સહયોગી એવા રાજા ભદોરિયા સંસ્થાના સંસ્થાપક ગીતા શ્રોફ યશોધરા ભટ્ટ કે જે યુનિવર્સિટીમાં કોઓર્ડિનેટર ડિપાર્ટમેન્ટ ઓફ લોમાં ફરજ બજાવે છે છે અને નિયતિ કે કોઓર્ડિનેટર યુવા ટીમમાં આ તમામ લોકો આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને ત્યાં હાજર આશરે બસ્સો જેટલી વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત શહેરમાં વીએનએસયુ ખાતે નારી સશક્તિકરણનું આયોજન કરવામાં આવ્યું હતું जमा विद्यार्थिनीओ साथे आश्रम परंपराना संस्थापक डॉ पुष्कर मिश्राए वाचित करी होती अनेक समस्याओं अने एना निवारण विषय विस्तृत विस्तृतीते विद्यार्थिनीवन मार्गदर्शन अपायो हतु। आप सब जानते हैं कि 8 तारीख को अंतरराष्ट्रीय महिला दिवस है उस महिला दिवस के उपलक्ष में ये कार्यक्रम किया गया इसका मुख्य विषय यह था कि राजधर्म में महिलाओं की भूमिका और स्वयं परिवार समाज में महिलाओं का सशक्तिकरण उनका सबलीकरण हम ये मानते हैं कि आने वाले समय में इक्कीसवीं सदी में एक बेहतर समाज और एक बेहतर भविष्य के लिए पूरे पृथ्व्याम सर्वमानव पृथ्वी के प्रत्येक मानव के लिए મહિલાઓ સુરત શહેરમાં સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતેના લાઇબ્રેરીમાં નારી સશક્તિકરણનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને જોડાયા હતા નારી સશક્તિકરણના આ કાર્યક્રમમાં એક દીકરી કે એક સ્ત્રી કઈ રીતે પરિવારની સાથે સાથે દેશ પણ ચલાવી શકે છે તેની માહિતી આપી હતી વધુમાં ડોક્ટર પુષ્કર મિશ્રાએ જણાવ્યું હતું કે આજે દેશની મોટા ભાગની મહિલાઓ વિવિધ ક્ષેત્રે તેમનું આગવું સ્થાન ધરાવે છે જે જોઈ એવું લાગે છે કે મહિલાઓ ભારતમાં કેટલી મજબૂત સ્થિતિમાં છે બીજી તરફ અનીશના સંસ્થાપક ગીતા શ્રોફે પણ આ વિદ્યાર્થીનીઓને સંબોધતા કહ્યું હતું કે રાજકીય ક્ષેત્રે મહિલાઓ આગળ છે પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંક તે મહિલાઓ તેમના પતિ પિતા કે ભાઈ ચલાવતા હોય છે ત્યારે આપણે એટલું સશક્ત થવું છે કે આપણે પોતે કોઈ પણ નિર્ણય લઈ શકીએ તો નર્મદા જિલ્લામાં દર વર્ષે ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી બહોળા પ્રમાણમાં શ્રદ્ધાળુઓ સાગબારાની પવિત્ર ભૂમિ તથા દેવસ્થાન દેવમોગરા માતાના દર્શનાર્થે આવે છે એવામાં આગામી આઠથી બાર માર્ચ દરમિયાન દેવમોગરા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે યાહા મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગઢ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટર દેવ મોગરા માઈ મંદિર ખાતે કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી આગામી તારીખ 8 થી 12 માર્ચ દરમિયાન દેવ મોગરા ખાતે મહા યાહા નિમિત્તે મોગી માતાના મંદિરે યોજાનારા પરંપરાગત ભાતીગળ મેળાના આગોતરા આયોજનના ભાગરૂપે બેઠકનું આયોજન કરાયું હતું પરંપરાગત ભાતીગળ મેળાની થનારી ભવ્ય ઉજવણી ભાગરૂપે આયોજિત બેઠકમાં વહીવટી તંત્રના સંબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓને કાયદો વ્યવસ્થાની જાળવણી ટ્રાફિક નિયમન પ્રાથમિક સુવિધાઓ સહિત પાણી પાર્કિંગ વીજળી આરોગ્ય વાહનો સહિત એસટી બસોના રૂટ અંગે આયોજનબદ્ધ કામગીરી પૂર્ણ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે દર વર્ષે દેવ મોઘરા પવિત્ર ધામ ખાતે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક સ્વચ્છતા સેવા સહિત યાત્રાળુઓ માટે સ્નાન સેનિટેશન સીસીટીવી સહિત સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ફાયર બ્રિગેડની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ વિશેષ ચર્ચા થઈ હતી કામગીરી અને જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરીને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો કર્યા હતા આ અંગે મોગરા સંસ્થાના ઉપપ્રમુખ નાનસિંહભાઈ વસાવા જણાવ્યું કે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં આવીને માતાના દર્શન કરે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ પ્રશંસીય કામગીરી થઈ રહી છે વસાવાએ ઉમેર્યું કે મહારાષ્ટ્ર અને આવનાર દર્શનાર્થીઓ સાથે સરળ સંવાદ સાધવા દેવ મોગરા માય મંદિર ટ્રસ્ટના ચારસો થી પણ વધુ સ્વયંસેવકો સ્થાનિક બોલીમાં સંવાદ કરી લોકોને જરૂરી સુવિધા અને સેવાઓ પૂરી પાડશે દર વર્ષની જેમ આ વર્ષે પણ મેળાનું ભવ્ય આયોજન છે જિલ્લાનું સમગ્ર વહીવટી તંત્ર અને દેમોગરા મા મંદિર ટ્રસ્ટ આ આયોજનમાં સંપૂર્ણ રીતે ચોવીસ કલાક ખડે પગે રાઉન્ડ ધ ક્લોક અહીંયા ડ્યુટી કરી રહ્યા છે આ મંદિરમાં ચારસો જેટલા સ્વયંસેવકો અને સાથે સાથે જિલ્લાનું વહીવટી તંત્ર જેમાં કાયદો અને વ્યવસ્થા માટે જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એ પણ ખૂબ સુંદર આયોજન કરી રહ્યું છે સાથે સાથે જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર જિલ્લાના વહીવટી વડા અમારા કલેક્ટર સાહેબ એ સીધી દેખરેખ હેઠળ અહીંયા આ મેળાના આયોજનમાં અને વ્યવસ્થામાં ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે આ બેઠકમાં નાયબ પ્રોટોકોલ કલેક્ટર એન એફ વસાવા નાયબ પોલીસ અધિક્ષક સરવૈયા દેડિયાપાડા પ્રાંત અધિકારી ડીઆર સંઘાણા દેડિયાપાડા સાગબારાના મામલતદાર શૈલેષ નિઝામા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ સાર્વજનિક દેવ મોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ધીરસિંહભાઈ વસાવા મંત્રી કાંતિભાઈ કોઠારી તેમજ ટ્રસ્ટી મંડળના સભ્યો સહિત ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શિવભક્તો દ્વારા મહાશિવરાત્રીના પાવન અવસરે ચાર પ્રહારની પાર્થિવ શિવલિંગ પૂજાનું આયોજન કરાયું છે શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઇચ્છિત વરદાન મળે છે

કેટલાક તેની મૂર્તિની પૂજા કરે છે તો કેટલાક શિવલિંગની પૂજા કરે છે શિવલિંગમાં પણ તેમની અનેક રીતે પૂજા કરવામાં આવે છે મહાશિવરાત્રી હિન્દુ ધર્મમાં સૌથી શુભ તહેવારોમાંથી એક છે આ મહાન તહેવાર શિવ અને શક્તિના અભિસરણનું પ્રતિક છે અને ભોલેનાથના ભક્તો માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે તારીખ ચારથી થી આઠ એપ્રિલ સુધી દરરોજના પાર્થિવ શિવલિંગ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે મહાશિવરાત્રી દર વર્ષે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિએ ઉજવવામાં આવે છે આ દિવસે શિવભક્તો મંદિરમાં જાય છે અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કરે છે અને મંત્રોના જાપ કરે છે એની સાથે જ આ દિવસે ભક્તો વ્રત પણ કરે છે અને ભગવાન શિવના આશીર્વાદની કામના કરે છે મહાશિવરાત્રી સાથે જ પૂજા અર્ચના કરે છે ખાસ અવસર પર શિવ ભક્તો ભગવાન ભોલેનાથની વિધિ શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે

અને એ સનાતરમાં સત્તા જાગતું રહે એટલા માટે આ મહાશિવના પર્વ નિમિત્તે પાંચ દિવસ માટે નિર્માણ કરવાનું આયોજન કરી અહીંયા ઘણા ભક્તો એ પાર્થિવનું નિર્માણ કરીને ઓમ નમેશનું સ્થાન કરી પોતાના આત્માને સાર્થક કરે અને એટલા જ માટે હું કે હું તને જાગતા કરવા માટે એક સુંદર કાર્યક્રમ આયોજન કર્યું છે એમાં ભગવાનની કૃપા બની રહે બધા સુખી રહે રહેતા મહાશિવરાત્રી ધાર્મિક માન્યતા અનુસાર મહાશિવરાત્રીના દિવસે શિવજી માતા પાર્વતીના રાત્રે લગ્ન થયા હતા એક માન્યતા એ પણ છે કે શિવજી પહેલી વખત મહાશિવરાત્રીના દિવસે પ્રગટ થયા હતા કહેવામાં આવે છે કે આ દિવસે શિવલિંગ ચોસઠ અલગ અલગ જગ્યાએ પ્રગટ થયા હતા માનવામાં આવે છે કે આ દિવસે શિવજીની પૂજા કરવાથી બધા કષ્ટો દૂર થાય છે કોઈ પથ્થરના શિવલિંગની પૂજા કરે છે જ્યારે કોઈ સ્ફટિકના શિવલિંગની પૂજા કરે છે આવા કેટલાક લોકો સોના ચાંદી પિત્તળ અને પારદ વગેરેથી બનેલા શિવલિંગની પૂજા પણ કરે છે પરંતુ આ બધા શિવલિંગમાં પાર્થિવ શિવલિંગની પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે અને ભગવાન શિવ તરફથી ઈચ્છિત વરદાન મળે છે સુરત ખાતે ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ચોવીસનું આયોજન આ વખતે સુરત શહેરમાં કરવામાં આવ્યું છે તાલ ગ્રુપ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ દેશોના લોકોએ ભાગ લીધો છે આ ફેસ્ટિવલના કાર્યક્રમો સુરતીઓ વિના મૂલ્ય નિહાળી શકશે જ્યારે સુરતમાં આ આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સુરત માટે આ એક સૌથી મોટી ગૌરવની વાત કહી શકાય સુરત શહેરમાં તાલ ગ્રુપ દ્વારા ઇન્ટરનેશનલ ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ 2 2024 નું આયોજન કરવામાં આવ્યું છે તાલ ગ્રુપ સાથે CIO FF ઇન્ડિયા ચારુ કેસ્ટલ ફાઉન્ડેશન

તાલ ગ્રુપ દ્વારા ભારતની બહાર પણ અનેક જગ્યાએ પોતાનું પરફોર્મન્સ કરી બતાવ્યું છે તાલ ગ્રુપ જે આયોજન કરવામાં જઈ રહ્યો છે તેનાથી અન્ય દેશોની સંસ્કૃતિ પણ સુરતીજનો નિહાળી શકશે ત્યારે સુરતીજનોને આ લહાવો માનવાનો આનંદ અલગ જ આવશે આજે આ પાંચ કન્ટ્રી આવી રહી છે જે આ ઇન્ટરનેશનલ ફેસ્ટિવલમાં પોતાના ફોક ડાન્સર્સ લઈને રજુ કરશે કન્ટ્રીઝ છે પોલેન્ડ રોમાનિયા શ્રીલંકા અને થાઈલેન્ડ બધી કન્ટ્રીઝથી મળીને

ત્યારબાદ નવ માર્ચના રોજ અમદાવાદ ખાતે પણ આયોજન રાખવામાં આવ્યું છે જ્યારે દસ માર્ચના રોજ અન્ય દેશોના આવેલા કલાકારોને દાંડી મુલાકાત માટે પણ લઈ જવામાં આવશે અને ત્યારબાદ અગિયાર માર્ચના સુરતના યુનિવર્સિટી ખાતે રંગમંચનું આયોજન કરવામાં આવ્યું છે તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચારો વધુ સમાચારો માટે તમે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર